આગળ વાત કરીએ તો અમરેલીની, અમરેલીમાં રાજકલબ ચોક ખાતે ભારતની મોટી રાજધાની જીત મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ઘોષિત કરાતા જિલ્લા ભાજપ દ્વારા ખુશી વ્યક્ત કરી, ત્યારે હાલ નિર્ણયને ભારત માટે મોટી જીત ગણાવેલ છે. અમરેલીમાં રાજકમલ ચોક ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાની આગેવાની હેઠળ ભારતની મોટી રાજદ્વારી જીત મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ઘોષિત જાહેર કરતા સંયુક્ત ભાજપ દ્વારા ખુશી વ્યક્ત કરીને પાકિસ્તાન હાય હાય તેમજ મસૂદ અઝહર હાય હાયના નારા લગાવેલ છે. ત્યારે હાલ પાકિસ્તાનમાં સક્રિય જૈશ એ મોહમ્મદ ત્રાસવાદી સંગઠનના સ્થાપક પુલવામા ટેરર હુમલાના સૂત્રધાર અને ભારતના દુશ્મન મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી તરીકે ઘોષિત કર્યો છે. આ નિર્ણયને ભારત માટે મોટી રાજદ્વારી જીત ગણાવેલ છે. ત્યારે આ તકે સાંસદ નારાયણભાઈ કાછડિયા, ભાવનાબેન ગોંડલિયા, ચલાલા શહેર પ્રમુખ મનસુખભાઈ ગોળિયા, ચલાલા નગરપાલિકાના પ્રમુખ હિંમતભાઈ ડોંગા, પૂર્ણાભાઈ રબારી, સદસ્ય નગરપાલિકા દીન મોહમ્મદ બ્લોજ સહિત કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે. ત્યારે આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રતાપવાળા સાથે અશોક મણવર, ZS TV અમરેલી.